પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં એકતાનગરમાં પર્યાવરણ મંત્રીઓનું રાષ્ટ્રીય પરિષદનું ઓપનિંગ કર્યું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ એકતાનગર અને પર્યાવરણ પ્રધાનોને રાષ્ટ્રીય પરિષદમાં સૌનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે ભારત આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે ત્યારે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહત્વ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એકતાનગરનો સર્વાંગી વિકાસ એ પર્યાવરણીય યાત્રાધામનું મુખ્ય ઉદાહરણ છે. જ્યારે વાત જંગલો, જળ સંરક્ષણ, પ્રવાસન અને આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોની આવે છે, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, કોઇલેશન ફોર ડિઝાસ્ટર, રિસિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાઇફ ઓર ચર્વરનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ભારત માત્ર રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં જ મોટી પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ માર્ગદર્શન આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું નવું ભારત નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત એક ઝડપથી વિકાસશીલ અર્થતંત્ર છે અને તે તેની ઇકોલોજીને પણ સતત મજબૂત કરી રહ્યું છે. આપણા વન આવરણમાં વધારો થયો છે અને વેટલેન્ડ્સ પણ ઝડપથી વિસ્તરી રહ્યા છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણે એવા પ્રધાનમંત્રી મળ્યા છે જે સમય પહેલાં જ સંભવિત સમસ્યાઓના સમાધાન માટે કામમાં લાગી જાય છે. વન સંરક્ષણના ઉપાયની વાત હોય, જળવાયુ પરિવર્તનના પડકારોની વાત હોય કે પછી પર્યાવરણના રક્ષણ માટે બિનપરંપરાગત ઉર્જાનો વિષય હોય, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણની સુરક્ષાના વિષયને હંમેશા પ્રાથમિકતા આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં વર્ષ 2009માં જ દેશમાં જ નહીં પરંતુ એશિયાના પહેલા જળવાયુ પરિવર્તન વિભાગની શરૂઆત કરી દીધી હતી તેમ કહી તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના જનજનને વન સાથે જોડવાનો એક નવો અભિગમ આપ્યો છે. વન અને પર્યાવરણની સંરક્ષણની દિશામાં ગુજરાતના પ્રયાસો પણ અનેક વર્ષોથી જારી છે. વન અને પર્યાવરણ વિભાગના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રભાઈ યાદવે આ 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રદૂષણ અંગેની ચિંતા કરે છે. તેમના દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે અનેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. તેમણે મિશન લાઇફનું વિઝન આપ્યું છે અને તેને સાકાર કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. હવે દરેક રાજ્યો સાથે મળીને એક ટીમના રૂપમાં પર્યાવરણને બચાવવાના મહાકાર્ય કરવા માટે આગળ આવીએ તેવી તેમણે હાંકલ કરી હતી. આ વેળાએ કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અશ્વિની ચૌબે, નીતિ આયોગના મુખ્ય કારોબારી અધિકારી પરમેશ્વરમ અય્યર, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સચિવ લીના વનંદન, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ક્લાઇમેટ ચેન્જ વિભાગના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ એકે સોલંકી, ગુજરાત રાજ્ય વન વિભાગના વડા એસકે ચતુર્વેદી, વિવિધ રાજ્યોમાંથી આવેલા વનમંત્રીઓ, વન વિભાગના સેક્રેટરીઓ, સીપીસીબીના ચેરમેનો, નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવત્યા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.